વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચર સુધીમાં ગયા બે લેક્ચર જોયા આપણે પણ બેના, એની અંદર આપણે પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ વિશે ભણ્યા, સાથે સાથે સ્વાધ્યાય 2.1 ના 1 થી 6 દાખલાઓ પણ ગણ્યા. હવે આપણે ગણીશું દાખલા નંબર 7. હવે આપણે દાખલા નંબર 7 સૂત્ર છે કે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ સંખ્યા રેખા ઉપર 307 એ કઈ બાજુએ આવે? ડાબી બાજુએ આવે.
અને કઈ સંખ્યા ડાબી બાજુએ એટલે કે નાની સંખ્યા હોય એ સંખ્યા મોટી સંખ્યા થી ડાબી બાજુએ આવે અને જે મોટી સંખ્યા હોય એ બાજુ બે પાંખિયાની નિશાની એટલે આ ગ્રેટર ધેન 370 મોટા છે એટલે ગ્રેટર ધેન 307 આગળ જઈએ ત્રીજો દાખલો તો ત્રીજા દાખલાની અંદર 98305 શું છે 98765 અને બીજી રકમ છે 56783 કઈ કઈ છે 98765 અને 56783 હવે જુઓ આની અંદર 5 5 6 ની સંખ્યાઓ છે કઈ સંખ્યા મોટી 98000 વાળી કે 56000 વાળી સંખ્યા મોટી 98000 વાળી આ સંખ્યા કેવી મોટી તો 98765 એ 56783 થી કેવા છે મોટા છે કોણ મોટું છે 98765 એ મોટા છે તો હવે કઈ સંખ્યા નાની આ મોટા છે તો આ સંખ્યા નાની નો થઈ તો આ નાની સંખ્યા એ કેવા સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ એ તો 56783 મોટી સંખ્યા પહેલા લખીએ છીએ ને આપણે 370 ની જેમ તો
નથી. ત્રીજું વિધાન જોઈએ કે શૂન્ય
આપણે સૌથી નાની પૂર્ણ સંખ્યા દસ લઈએ તો એની આગળ આવતી
કરવું બીજો વિધાન છે જે નંબરનું વિધાન કે પૂર્ણ સંખ્યા 1 ની પાસે પહેલા આવતી સંખ્યા નથી પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો 1 ની પહેલા કઈ સંખ્યા આવે શૂન્ય શૂન્ય પૂર્ણ સંખ્યા છે 1 ની પહેલા 0 આવે તો 0 એ પૂર્ણ સંખ્યા છે તો પૂર્ણ 1 ની પહેલા पूर्ण संख्या जीरो पासे
કીધી છે ને એટલે અને